ચલો મિત્રો તો શરૂઆત કરીએ ભારતના રાષ્ટ્રપતિ ભારતના જે અત્યાર સુધીના રાષ્ટ્રપતિ છે એને યાદ રાખવા સરસ મજાની એક આપણે ચાવી બનાવેલી છે જે બેઝિકમાં પણ આપણે બહુ સરસ મજા એની શીખીને યાદ રાખી હતું શું હતું તો કે ભાઈ પ્રસાદ છે પ્રસાદ એ સર્વ સર્વ એટલે બધા કોણ કોણ હુસૈન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલીને વહેંચી દો એવું કહેવાય પ્રસાદ જેટલું વહેંચીએ એટલો વધારે ફાયદો થાય એટલે શું કે છે તો કે ભાઈ એક કામ કરો ને આ પ્રસાદની થાળી છે એ બધાને વેચી દો કોને કોને તો કે સર્વ સર્વ કોણ કોણ હુસેન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલીને વેચી દો એટલે પ્રસાદ લઈને ભાઈ આપવા જતા તો કામ કરો તો જોડે બીડી લેતા ઓકે કેમ તો કે ઓલા જ્ઞાની રેડી જ્ઞાની જેલસી છે રેડી થઈને બેઠા છે રેડી એટલે બીડી પીવા રેડી છે પણ એમની પાસે બીડી છે નહીં એટલે કે તમે જે લેતા જાઓ બીડી એમને આપી દેજો બીડી જતી વખતે જતી વખતે એટલે કે પ્રસાદ વેચવા જતા હતા ત્યારે શું કીધું કે બીડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો કે બીડી લેતા જાઓ જેલસી ત્યાં રેડી બેઠા છે એમને આપી દેજો એ પી લેશે પછી તો કે આર વેંકટરામને શંકરદયાલ શર્મા અને કે આર નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા પ્રણવ મુખર્જીએ રામનાથ પાસે મોકલ્યા હવે વસ્તુ કે કેવી હતી કે એપીજે અબ્દુલ કલામનું અવસાન થયું એટલે શોક વ્યક્ત કર્યો ભારતે દુનિયાએ યુનાઇટેડ નેશન જેવા નેશને પણ શોક વ્યક્ત કર્યો હવે એના લીધે થઈ અને બે રાષ્ટ્રપતિને મનમાં એવું થયું કે રાષ્ટ્રપતિ તો તો આપણે 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 હતા મરી ગયા પછી પાછળ પાછળ થયું આમની એવું કેમ થયું કઈક તો એવું એમને કર્યું છે ને તો કે હેડ આપણે પૂછીએ એટલે એમના સિનિયર પાસે ગયા આર વેંકટરામન પાસે અને ત્યાં જઈને એવું કીધું કે કલામ પાછળ આટલું બધું થાય છે તો અમારે એમની પ્રતિભા વિશે જાણવું છે કીધું પેલા આર વેંકટરામને હું તો કે તમારા કરતા ગયેલો છું મતલબ જૂનો છું એમ તો મને ક્યાંથી ખબર હોય તમે કરંટમાં લેટેસ્ટમાં કોણ આવ્યું છે એને પૂછો એટલે આર બે શંકર દયાલ શર્મા અને કે આર નારાયણને કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા પ્રણવ પણ રજા લઈ લીધી ગયા એટલે એમને કોની પાસે મૂકી દીધો રામનાથને ભાઈ તમે રામનાથને મળો ઓકે એ તમને માહિતી આપશે આર વેંકટરામને બે જણાને કોને કોને શંકર દયાલ શર્મા અને કે આર નારાયણને જેના માટે કલામની પ્રતિભા જાણવા કોની પાસે મોકલ્યા પ્રણવ પાસે પ્રણવે કોની પાસે મોકલ્યા રામનાથ પાસે એટલે ત્રણ સ્ટોરી ટોટલ યાદ રાખવાની થાય એક છે પ્રસાદની પ્રસાદ સર્વ હુસેન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો બીજું બીડી તો કે ભાઈ બીડી જતી વખતે રેડી જેલસીને આપતા જજો

પ્રણવે રામનાથ પાસે મોકલ્યા એટલે એના ઉપરથી આપણને બધે બધા રાષ્ટ્રપતિ યાદ રહી જશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણ પછી ઝાકીર હુસેન વેંકટગીરી મોહમ્મદ હિદાયતુલ્લા વેંકટગીરી ફકરુદ્દીન અલી અહેમદ બીડી જતી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલસી આર વેંકટરામન શંકરદયાલ શર્મા કે આર નારાયણ એપીજે અબ્દુલ કલામ પ્રતિભા દેવસિંહ પાટીલ પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ જેનું લિસ્ટ અહીંયા આપણને આપેલું છે પ્રસાદ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સર્વ એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એટલે વેંકટગીરી તો કે વીવી ગીરી મોહમ્મદ તો કે મોહમ્મદ હિદાયતુલ્લા ફરી વેંકટગીરી તો કે વીવી ગીરી મોહમ્મદ અલી એટલે કે ફકરુદ્દીન અલી અહેમદ બીડી જતી તો કે બીડી જતી રેડી તો કે નીલમ સંજીવ રેડી પછી જ્ઞાની જેલસી પ્રસાદ સર્વ પ્રસાદ સર્વ હુસેન વેંકટગીરી મોહમ્મદ વેંકટગીરી અને અહમદ અલી વચ્ચે વેચી દો

પ્રણવ મુખર્જી રામનાથ કોવિંદ તો ત્રણ સ્ટોરી યાદ રાખવાની છે પ્રસાદ સર્વ હુસૈન વેંકટગિરી મોહમ્મદ વેંકટગિરી અને અહમદ અલી વચ્ચે વહેંચી દો બીડી જતી વખતે રેડી જેલસી ને આપતા જજો આર વેંકટરામને શંકર દયાલ શર્માને કે આર નારાયણ કલામની પ્રતિભા જાણવા પ્રણવ પાસે મોકલ્યા પ્રણવે રામનાથ પાસે મોકલ્યા હવે અમારી સૌથી પહેલા છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓગણીસો પચાસથી લઈને ઓગણીસો બાંસઠ સુધી એટલે કે બાર વર્ષનો કાર્યકાળ તેમનો જન્મ થયો તો ત્રીજી ડિસેમ્બર અઢારસો ચોર્યાસી જીરાદેઈ બિહાર ખાતે જન્મ મરણ યાદ રહે તો રાખવાનો નકર જરૂરી નથી પણ અમુક એવી વસ્તુ છે જેમ કે સામને બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ રાષ્ટ્રપતિ છે બિહારના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે પ્રથમ રાષ્ટ્રપતિ કોમન પ્રશ્ન થઈ ગયો બધાને ખબર હોય બિહારના ગાંધી તરીકે કોણ ઓળખાય એવો પ્રશ્ન પૂછે તો મજા આવે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સૌથી વધુ સમય બાર વર્ષ સુધી રાષ્ટ્રપતિ પદ રહેનાર સૌથી પહેલા અને સૌથી વધુ એમ બંને પ્રશ્નો પૂછાય છે ઓગણીસો બાસઠમાં ભારત રત્નથી નવાજવામાં આવ્યા ભારત રત્ન એમને ક્યારે મળ્યું તો કે ભાઈ ઓગણીસો બાસઠમાં ઇન્ડિયા ડિવાઇડેડ પુસ્તકના લેખક છે ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે ઇન્ડિયા ડિવાઇડેડ પુસ્તકના લેખક કોણ તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સત્યાગ્રહ એટ ચંપારણ પુસ્તક પણ એમણે લખ્યું છે આપણે એટલું ને એટલું અગત્યનું છે સત્યાગ્રહ એટ ચંપારણ પુસ્તકના લેખક તો કે ભાઈ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકવાર વાર અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં અને બે વખત રાષ્ટ્રપતિના રૂપમાં શપથ ગ્રહણ કર્યા છે મતલબ કે આપણે આઝાદીથી આપણે સંસદ શરૂ થઈ કે પ્રથમ લોકસભા એની પેલા અને એના પછી બે વખત એમ કરીને કુલ ત્રણ વખત બન્યા છે મૃત્યુ અઠ્યાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો ત્રેસઠ પટના બિહાર કાથે તો આરું જે જીવન છે એ ડોક્ટર રાજેન્દ્ર નું એવું જીવન છે કે જે આપણે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય

રાજેન્દ્ર પ્રસાદ પછી આવે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ સપ્ટેમ્બર થિરુતાની એટલે કે તમિલનાડુ આપણે સૌ એમનો જન્મ દિવસ છે એ શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ પાંચમી સપ્ટેમ્બરના રોજ તેવા પ્રથમ રાષ્ટ્રપતિ છે જે ઉપરાષ્ટ્રપતિ પદ રહ્યા હોય પહેલા એ ઉપરાષ્ટ્રપતિ હતા ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બન્યા

એમાં સર્વપલ્લી રાધાકૃષ્ણ છે એ સૌ પ્રથમ ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ વ્યક્તિ છે તેઓના જન્મ દિવસ પાંચમી સપ્ટેમ્બરના નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવાય છે જેની શરૂઆત ઓગણીસો ને બાસઠથી કરવામાં આવી હતી શિક્ષક દિવસ ક્યારે તો કે પાંચમી સપ્ટેમ્બરથી ઉજવી છે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ એ અગિયાર અગિયાર અબુલ કલામ આઝાદ નિયમમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આવે અગિયાર નવેમ્બર અહીંયા છે પાંચમી સપ્ટેમ્બર ક્યારથી તો કે ઓગણીસો ને બાસઠથી ઓગણીસો ને પંચોતેરમાં તેઓને ધાર્મિક ક્ષેત્રે સૌથી મોટો મનાતો એવો ટેમ્પલ ટન પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા છે તેમનું પુસ્તક છે ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ધ પ્રિન્સિપલ ઉપનિષદ રિકવરી ઓફ ફેથ આ પુસ્તક એમણે લખેલા છે ધ હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ધ પ્રિન્સિપલ ઉપનિષદ રિકવરી ઓફ ફેથ મૂર્તિ એમનું સત્તરમી એપ્રિલ ઓગણીસો પંચોતેર મદ્રાસ તમિલનાડુ ખાતે થયેલું જન્મ તમિલનાડુ છે નામ પણ તમિલનાડુમાં છે તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આપણને કેવા પ્રશ્નો પરીક્ષામાં સૌથી વધારે પૂછાય એકટમનો જન્મદિવસનો પ્રશ્ન પૂછાય પાંચમી સપ્ટેમ્બર શિક્ષક ક દિવસ છે સૌપ્રથમ રાષ્ટ્રપતિ કે જેઓ ઉપરાષ્ટ્રપતિ પર રહ્યા હોય અગાઉ તેમણે યુનેસ્કોના અધ્યક્ષ તરીકેની પણ કામગીરી સંભાળી હતી તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદે સૌથી લાંબો સમય સુધી કાર્ય કરેલું છે ઓગણીસોને ચોપનમાં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ ભારત રત્તનથી સન્માનિત થનાર પ્રથમ વ્યક્તિ હતા તેઓના જન્મ પાંચમી સપ્ટેમ્બરના નિમિત્તે રાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવાય છે જેની શરૂઆત ઓગણીસો ને બાંઠથી કરવામાં આવી હતી

જન્મ એમનો આઠમી ફેબ્રુઆરી અઢારસો ને હૈદરાબાદ આંધ્ર પ્રદેશ ખાતે તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ તો કે ઝાકિર હુસેન સૌથી ઓછો સમય રાષ્ટ્રપતિ પદ રહેનાર એ પણ ઝાકિર હુસેન સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ પર રહેનાર ઝાકિર હુસેન જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક પ્રશ્ન પૂછાયેલો છે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક તરીકે કયા રાષ્ટ્રપતિ ભૂમિકા ભજવી છે ડોક્ટર ઝાકિર હુસેન તેઓ ચાલુ કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા ઝાકીર હુસેન ચાલુ કાર્યકાળ હતું અને એ દરમિયાન એમનું અવસાન થયેલું ઓગણીસો ત્રેસઠ માં ભારત રત્ન થી એમને સન્માનિત કરવામાં આવે છે તેઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ એમ ત્રણેય પદે રહી ચૂકેલા છે મૃત્યુ એમનું ત્રીજી મે ઓગણીસો ઓગણસિત્તેર નવી દિલ્હી ખાતે થયેલું ચાલુ કાર્યકાળ દરમિયાન જ તે મોટા ભાગે એમના બે પ્રશ્ન પરીક્ષામાં બહુ પૂછાય તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા સૌથી ઓછા સમય માટે રહેલા રાષ્ટ્રપતિ ઝાકીર હુસેન જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક ચાલુ જે હોદ્દો હતો એ દરમિયાન ચાલુ કાર્યકાળ દરમિયાન તેમનું મૃત્યુ થયેલું ઓગણીસો ત્રેસઠમાં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા એટલે જો પહેલાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મળ્યું સર્વપલ્લી રાધાકૃષ્ણને મળ્યું ડૉક્ટર ઝાકિર હુસેનને પણ મળ્યું છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલ ત્રણે પદ ઉપર રહી ચૂક્યા છે પછી જે વી વી ગીરી કાર્યકારી ઓગણીસો ને ઓગણસિત્તેર વરાહગીરી વેંકટગીરી એટલે કે વીવી ગીરી કાર્યકારી એટલે શું રાષ્ટ્રપતિ સત્તા ઉપર હોય અને અવસાન થાય જેમ કે ડોક્ટર ઝાકિર હુસેનનું અવસાન થયું એટલે એની જગ્યાએ તરત કોઈ વ્યક્તિને કાર્યકારી ઉપરાષ્ટ્રપતિને મૂકવામાં આવતા હોય છે એટલે વીવી ગીરી કાર્યકારી તરીકે આવ્યા જન્મ એમનો દસમી ઓગસ્ટ અઢારસો ચોરાણું બરહારમપુર ઉડીસામાં કેવું બરહામપુર ઓડિશા ખાતે તેઓ દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા કેવા રાષ્ટ્રપતિ બન્યા હતા કાર્યકારી તેઓને ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ સૌથી ઓછો હતો ઉપરાષ્ટ્રપતિ તરીકે સૌથી ઓછો કાર્યકાળ કરનો છે તો કે વીવી ગીરીનો રાષ્ટ્રપતિમાં પૂછે તો ઝાકિર હુસેન ઓગણીસો ને પંચોતેરમાં ભારત રત્ન સન્માનિત કરવામાં આવે છે એટલે ચોથાને પણ ભારત રત્ન આપી દેવામાં આવ્યું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને મળ્યું સર્વપલ્લી રાધાકૃષ્ણને મળ્યું ઝાકિર હુસેનને મળ્યું અને વીવી ગિરીને પણ મળ્યું મૃત્યુમનું વીસ જૂન ઓગણીસો ને એંશી ચેન્નઈ તમિલનાડુ ખાતે થયેલું તો જો આ પણ સિમ્પલ છે દેશના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા વી વી ગીરી બીજું ઉપરાષ્ટ્રપતિ તરીકેનો સૌથી ઓછો કાર્યકાળ છે ઓગણીસો ને પંચોતેરમાં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા છે જન્મ થયો તો ઓડિશા ખાતે મૃત્યુ થયું તમિલનાડુ ચેન્નાઈ ઓગણીસો ને પછી છે એમ હિદાયતુલ્લા કાર્યકારી ઓગણીસો ઓગણસિત્તેર મોહમ્મદ હિદાયતુલ્લા એમ હિદાયતુલ્લા જન્મ થયો તો સત્તરમી ડિસેમ્બર ઓગણીસો પાંચ લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ બન્યા હોય એમ હિદાયતુલ્લા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પદ પર ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે રાષ્ટ્રપતિનું પદ ધારણ કરનાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ આપણે ભણી ગયા છીએ રાષ્ટ્રપતિ સત્તા ઉપર ના હોય ત્યારે એ પદ કોણ સંભાળે ઉપરાષ્ટ્રપતિ બંને ના હોય ત્યારે કોણ સંભાળે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એ પણ ના હોય તો સર્વોચ્ચ અદાલતના અન્ય ન્યાયાધીશ સૌથી વરિષ્ઠ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોવાના કારણે રાષ્ટ્રપતિનું પદ ધારણ કરનાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ તો કે એમ હિદાયતુલ્લા પછી છે વીવી ગીરી વરાહ ગીરી વેંકટ ગીરી ઓગણીસો ઓગણ સિત્તેર થી ચુમોતેર સુધી તેઓ સ્વતંત્ર અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર પ્રથમ વ્યક્તિ હતા અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ સ્વતંત્ર અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર પ્રથમ વ્યક્તિ હતા એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કે જેની ચૂંટણીમાં બીજી વાર ગણતરી થાય એક તો અપક્ષ તરીકે ઉભા રહીને ચૂંટાઈ જાય તો શું થાય ખાત થાય ને બીજી વાર ગણતરી થઈ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કે જેની ચૂંટણીમાં બીજી વાર મતગણતરી કરવી પડી વીવી ગીરી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ માય લાઈફ એન્ડ ટાઈમ જેવા પુસ્તકો લખ્યા છે કેવા પુસ્તક લખ્યા છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ માય લાઈફ એન્ડ ટાઈમ જેવા પુસ્તકો લખ્યા છે કોને તો કે વીવી ગીરીએ એક માત્ર એવા રાષ્ટ્રપતિ કે જેમની ચૂંટણીમાં બીજી વાર મતગણતરી કરવી પડી હોય અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર પ્રથમ વ્યક્તિ કોણ તો કે ભાઈ વીવી ગીરી પત્રકાર સુખવંત સિંહ વીવી ગીરીને દુર્બળ રાષ્ટ્રપતિ ગણાવે છે કદાચ આવું ફેક્ટ પૂછે કે ભાઈ વીવી ગીરીને દુર્બળ રાષ્ટ્રપતિ તરીકે કોણ ગણાવે છે તો કે સુખવંત નીચેનામાંથી કયા રાષ્ટ્રપતિને દુર્બળ રાષ્ટ્રપતિ તરીકે ગણાવવામાં આવે છે તો યાદ રાખીશું વીવી ગીરીને પછી આ પછી ફકરુદ્દીન અલી અહેમદ ફકરુદ્દીન અલી અહેમદ જન્મ તો કે ભાઈ તેર મે ઓગણીસો પાંચ જૂની દિલ્હી ખાતે તેઓ દેશમાં આંતરિક અશાંતિના કારણોસર પ્રથમવાર અને અંતિમવાર કટોકટી જાહેર કરેલી ઓગણીસો ચુમોતેર થી સત્યોતેર છે તો પંચોતેર માં આપણે જોયું હતું આંતરિક અશાંતિના લીધે તેઓ દેશમાં આંતરિક અશાંતિના કારણોસર પ્રથમવાર અને અંતિમવાર કટોકટી જાહેર કરેલી તેઓ ફૂટબોલ અને હોકીના સારા ખેલાડી હતા ફકરુદ્દીન અલી અહેમદ ફૂટબોલ અને હોકીના સારા ખેલાડી હતા તેઓ સૌથી વધુ વખત વટુકમ બહાર પાડના રાષ્ટ્રપતિ છે આમનો પ્રશ્ન બહુ પૂછાય છે ઓકે સૌથી વધારે વટુકમ બહાર પાડના રાષ્ટ્રપતિ કોણ તો કે ભાઈ ફકરુદ્દીન અલી અહેમદ વીસમી સદીમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ ઓગણીસો પાંચ એટલે કે વીસમી સદીમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ તેઓનું મૃત્યુ ચાલુ કાર્યકાળ દરમિયાન થયું હોય તેવા તે બીજા રાષ્ટ્રપતિ મૃત્યુ ચાલુ કાર્યકાળ દરમિયાન થયું હોય તેવા બીજા રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહેમદ અગિયારમી ફેબ્રુઆરી ઓગણીસો નવી દિલ્હી ખાતે મોટા ભાગે આમના પ્રશ્નો શું પૂછે કે ભાઈ આંતરિક અશાંતિના કારણોસર પ્રથમ અને અંતિમ વાર કટોકટી કયા રાષ્ટ્રપતિના સમયમાં લાગુ પડી ફકરુદ્દીન અલી અહેમદ ફૂટબોલ અને હોકીના સારા ખેલાડી તેઓ સૌથી વધુ વખત વટુકમ બહાર પડનાર રાષ્ટ્રપતિ છે બી ડી જતી કાર્યકારી ઓગણીસો સત્યોતેર આમનું આખું નામ યાદ રાખવા જેવું છે બી એટલે બસપ્પા ડી એટલે દાનપ્પા જતી બસપ્પા દાનપ્પા જતી કેવું બસપ્પા દાનપ્પા જતી એટલે કે બી ડી જતી કાર્યકારી તરીકે જન્મ દસ સપ્ટેમ્બર ઓગણીસસો બાર સ્વાલજગી કર્ણાટક ખાતે સૌથી લાંબા સમય લગભગ પાંચ મહિના માટે કાર્યકારી રાષ્ટ્રપતિ પદે રહેનાર સૌથી લાંબો સમય કેટલા તો કે પાંચ મહિના તેમનું પુસ્તક છે આઈ એમ માય ઓવન મોડલ બીડી જતી એમનું પુસ્તક આઈ એમ માય ઓવન મોડલ મૃત્યુ તો કે ભાઈ સાતમી જૂન બે હજાર બે બેંગ્લોર કર્ણાટક ખાતે યાદ રાખીશું સૌથી લાંબા સમય માટે કાર્યકારી રાષ્ટ્રપતિ પદે રહેનાર તો કે ભાઈ બીડી જતી એમના પછી નીલમ સંજીવ રેડી આવે સૌથી નાની ઉંમરના અને બિનહરીફ જન્મ તો કે ભાઈ ઓગણીસ મે ઓગણીસો એક માત્ર બિનહરીફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે નીલમ સંજીવ રેડી અને હારેલા પણ છે સૌથી નાની ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા સૌથી નાની ઉંમરે રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા નીલમ સંજીવ રેડ્ડી અને એ પણ માત્ર ચોસઠ વર્ષની ઉંમર એક માત્ર રાષ્ટ્રપતિ કે એકવાર ચૂંટણી હાર્યા બાદ બીજી વાર બિનહરીફ ચૂંટાયા તમે કલ્પના કરો એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી હારી દે એ માણસ પાછો ઉભો રહેવાની હિંમત રાખે અને બિનહરીફ ચૂંટાય છે અને અહીંયા કોન્સ્ટેબલમાં મેળ ન પડતા અને ગોતવા જવા પડે કે ગયો ક્યાં ક્યાં રાષ્ટ્રપતિ ક્યાં કોન્સ્ટેબલ એટલે થોડુંક મોરલ પણ રાખવું હ કે જે વ્યક્તિ ચૂંટણી હારી જાય એ બિનહરીફ બિનહરીફ નો મળે પડે ને વગર ચૂંટણી એમ કે ભાઈ ના તમે અમારા રાષ્ટ્રપતિ અને એ જ વ્યક્તિ છે કે જે પેલા હારી ગયા હતા કઈક તો એવું જીવનમાં કરવું પડે કે જેથી દુનિયામાં લોકો જો રાષ્ટ્રપતિ બિનહરીફ બનાવી શકે તો આપણે મહેનતથી થી તાલા તો બની શકીએ ને હે એમ શું કે છે ચલો તો જો બે વાર લોકસભાના સ્પીકર રહી ચૂકેલા છે એક માત્ર બિનહરીફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ વ્યક્તિ ઈ તે માત્ર 64 વર્ષની ઉંમર સૌથી નાના રાષ્ટ્રપતિ અત્યાર સુધી ચોસઠ ના છે મારા વાર છે એક માત્ર રાષ્ટ્રપતિ કે જેઓ એકવાર ચૂંટણી હાર્યા પછી બીજી વખત બિનહરીફ ચૂંટાયા હોય તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ હતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા નીલમ સંજીવ રેડ્ડી અવસાન એમનું થયું એક જૂન ઓગણીસો બેંગ્લોર કર્ણાટક ખાતે ઓગણીસો તેર થી લઈને છન્નું ખેંચી નાખ્યું પછી આવ્યા પછી જ્ઞાની જેલસી ઓગણીસો બ્યાસી થી લઈને ઓગણીસો સત્યાસી સુધી જન્મ તો કે ભાઈ પાંચ મે ઓગણીસો સોળ સંઘવન પંજાબ ખાતે થયેલું ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ હતા ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ પંજાબના મુખ્યમંત્રી પણ હતા પંજાબના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ પોકેટ વિટરનો ઉપયોગ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ હતા જ્ઞાની જેલસી પોકેટ વિટરનો ઉપયોગ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે તેઓ રાષ્ટ્રપતિ પદે હતા મૃત્યુ એમનું પચીસમી ડિસેમ્બર ઓગણીસો અને ચોરાનું ચંડીગઢ ભારત ખાતે એટલે મોટાભાગે આ પ્રશ્ન યાદ રાખવાનો છે સૌપ્રથમ વીઠો પાવરનો ઉપયોગ કરનાર કોણ હતો તો કે નાની જેલસી કયો કાયદો હતો તો કે પોસ્ટ ટપાલનો કાયદો હતો ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ પદે પણ કોણ હતા નાની જેલશી સૌપ્રથમ ભારતના શીખ રાષ્ટ્રપતિ હતા પંજાબના મુખ્યમંત્રી પણ તેઓ રહી ચૂક્યા હતા પછી જે આર વેંકટરામન રામાસ્વામી વેંકટરામન આર વેંકટરામણ કેવા રામા સ્વામી વેંકટરામણ જન્મ તો કે ચાર ડિસેમ્બર ઓગણીસો દસ રાજા મધામ એટલે કે તમિલનાડુ ખાતે તેઓ સૌથી મોટી રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ હતા લગભગ ખાલી એકાણું વર્ષની એમની ઉંમર હતી માત્ર ત્યારે રાષ્ટ્રપતિ બન્યા પછી પાંચ વર્ષ પૂરા કર્યા તો એ જીવતા તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા જેમના સમયમાં ચાર વડાપ્રધાન બદલાયા

રાવણ સ્વામી વેંકટરામન જન્મ તમિલનાડુ ખાતે થયેલો સૌથી મોટી વાર રાષ્ટ્રપતિ બનનાર એમનો આ પ્રશ્ન પૂછાય એક માત્ર એવા રાષ્ટ્રપતિ હતા કે જેમના સમયમાં ચાર વડાપ્રધાન બદલાઈ ગયા રાજીવ ગાંધી વીપીસી ચંદ્રશેખર અને નરસિંહ રાવ આત્મકથા માય પ્રેસિડેન્ટ લીયર છે અવસાન બે હજાર માંથી છે પછી આવે શંકર દયાલ શર્મા ઓગણીસમી ઓગસ્ટ ઓગણીસો અઢાર ભોપાલ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં એમનો જન્મ થયેલો શંકર દયાલ શર્મા તેઓને લિવિંગ લેજન્ડ ઓફ લો એવોર્ડ રેકગગ્નિશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે લિવિંગ લેઝન ઓફ લો એવોર્ડ ઓફ રેકગ્નિશન પુરસ્કારથી સન્માનિત કરાયા છે તેઓના સમયમાં તેઓ જીવતા હોવા છતાં મૃત્યુના સમાચાર ફેલાયા હતા કે પાર્ટી ઉભડી ગઈ છે પછી ખબર પડી કે એ હું તો કે જીવું હું સોરી સોરી કે તેઓએ ઉપરાષ્ટ્રપતિ પદે પણ કાર્ય કરેલું છે શંકર દયાલ શર્માએ તેમણે ઉર્દુ ભાષામાં શું કહે છે તો કે આલિમ ફાઝિલ ની ઉપાધિ પણ ધારણ કરી હતી કેવી આલિમ ફાઝિલ છવ્વીસ ડિસેમ્બર ઓગણીસો નવ્વાણું નવી દિલ્હી ખાતે તેમનું અવસાન થયેલું છે શંકર દયાલ શર્મા શંકર દયાલ શર્મા શું કહે છે તેઓને લિવિંગ લેજન્ડ ઓફ લો એવોર્ડ ઓફ રેકોગ્નિઝન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે જીવિત હોવા છતાં તેમના મૃત્યુના સમાચાર ફેલાયેલા એવા રાષ્ટ્રપતિ કોણ તો કે શંકર દયાલ શર્મા ઉપરાષ્ટ્રપતિ પદે પણ તેઓ રહી ચૂક્યા છે ઉર્દૂ ભાષામાં આમિલ આલિમ ફાજિલ એની ઉપાધિ પણ ધારણ કરેલી છે આલિમ ફાજિલ કોણ શંકરદયાલ શર્મા પછી આવે છે કે આર નારાયણ કે એટલે કે કોચેરિયલ આર એટલે કે રમણ અને નારાયણ કોચેરિયલ રમણ નારાયણ કે આર નારાયણ કોચેરિયલ રમણ નારાયણ જન્મ તો કે ભાઈ ચોથી ફેબ્રુઆરી ઓગણીસો એકવીસ ઉજાપુર કેરળ ખાતે જન્મ ક્યારે થયો તો કે ચોથી ફેબ્રુઆરી ઓગણીસો એકવીસ પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ હતા તેમાં એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા કે તેઓ સરકારી અધિકારી આઈએફએસમાંથી રાષ્ટ્રપતિ બન્યા હોય આઈએફએસમાંથી શું બન્યા હોય તો કે રાષ્ટ્રપતિ બન્યા હોય પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે તેઓ એકમાત્ર એવા દલિત રાષ્ટ્રપતિ કહી શકાય કે સૌપ્રથમ સોરી એકમાત્ર નહીં એવું સૌપ્રથમ તેમ કે એમના પછી રામનાથ કોવિંદ પણ આવી ગયા છે પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે તેમાં એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા કે તેઓ સરકારી અધિકારી આઈએફએસ માંથી રાષ્ટ્રપતિ બન્યા હોય તેઓએ સૌથી વધુ અંતરના મતોથી રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી જીતી છે સૌથી વધુ અંતરના મતોથી રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી જીતી છે તેમનું અવસાન નવ નવેમ્બર બે હજાર પાંચ નવી દિલ્હી ખાતે કોઈના મનમાં નાત જાતના ભેદભાવ હોય તો કાઢી નાખજો કેમ કે આપણા રાષ્ટ્રપતિ જે દેશના પ્રથમ નાગરિક કહેવાય છે ત્યાં પણ આપણે કોઈ ભેદભાવ રાખતા નથી તો મનમાં ક્યાંય ખૂણે ખાંચે રહી ગયું હોય તો કાઢી નાખજો હે કેમ કે આપણે સૌ માનવ છીએ માનવથી મોટું આ સંસારમાં કોઈ ધર્મ છે નહીં એટલે કોઈ નાત જાતના ખોટા વાળા ન બનાવવા પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ હતા તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ હતા કે જેઓ સરકારી અધિકારી આઈએફએસ માંથી રાષ્ટ્રપતિ બન્યા અને એ પણ પાછા સૌથી વધુ અંતરના મતોથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી જીતેલા કોણ કે આર નારાયણ પછી જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અવુલ ફકીર જેનું લબ્દીન અબ્દુલ કલામ શું નામ છે આખું અવુલ ફકીર અવુલ ફકીર જેનું લબ્દિન અબ્દુલ કલામ એ જે અવુલ ફકીર ફકીર નો કરતા ફકીર છે અવુલ ફકીર જેનું લબ્દીન અબ્દુલ કલામ જન્મ રામેશ્વર તમિલનાડુ ખાતે ખાસ યાદ રાખીશું જન્મ રામેશ્વર તમિલનાડુ ખાતે પંદરમી ઓક્ટોબર ઓગણીસો એકત્રીસ અવસાન શિલોંગ મેઘાલય સત્યાવીસમી જુલાઈ બે હજાર ને પંદર તેઓ મિસાઇલ મેન તરીકે ઓળખાય છે ભારતના મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે આ મિસાઇલ મેન છે એવી રીતે મિસાઇલ વુમેન પણ આવે થોમસ એ મિસાઇલ વુમેન કહેવાય મિસાઇલ અબ્દુલ કલામ ભારતના મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે તેઓ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે જે વૈજ્ઞાનિક અને અવિવાહિત હોય પૂછાયેલો પ્રશ્ન છે ભારતના કયા વ્યક્તિ અથવા તો કયા રાષ્ટ્રપતિ અવિવાહિત વૈજ્ઞાનિક હતા એપીજે અબ્દુલ કલામ એમની હગઈ હતી ને એ કઈ કામમાં ગામમાં રહી ગયા તેમનું ભૂલાઈ ગયું પછી એમને લગ્ન ન થઈ રહ્યું એવું કહેવાય છે તેઓને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવતા કયા નામે ઓળખવામાં આવે છે પીપલ્સ પ્રેસિડેન્ટ વિંગ્સ ઓફ ફાયર એ એમની આત્મકથા છે અગનપંખ ગુજરાતીમાં વિંગ્સ ઓફ ફાયર જે કોણે કર્યું તો કે હરશ હરીશ ધોડકિયાએ કરી તો કે જેનું ગુજરાતી અનુવાદ અગનપંખ કોણે કર્યું તો કે હરીશ ધોડકિયા વિંગ્સ ઓફ ફાયર અગનપંખ ગુજરાતીમાં કોણે કર્યું હરીશ ધોડકિયાએ પછી ટ્રાન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ પછી છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ટર્નિંગ પોઈન્ટ તેમના જાણીતા પુસ્તક છે એમાંથી સૌથી વધારે પૂછાતું હોય તો વિંગ્સ ઓફ ફાયર એમની આત્મકથા પછી પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેઓ બહુ નજીકથી ઘાટ સંકળાયેલા હતા એટલે એમના ઉપર એમને પુસ્તક લખ્યું માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામીજી નામ શું આપ્યું છે ટ્રાન્સડેન્સ ટી આર એ N S E D E N C પછી તો કે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ આપ્યું છે ઇન્ડિયા 2020 આપ્યું છે ટર્નિંગ પોઈન્ટ એમના જાણીતા પુસ્તક છે 1997 માં તેઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યું છે પદ્મભૂષણ 1981 માં પદ્મવિભૂષણ 1990 માં અને 97 માં એમને ભારત રત્ન મળેલું છે એપીજે અબ્દુલ કલામ પૂરું નામ યાદ રાખીશું અઉલ પકીર જેનું અબ્દુલ કલામ તમિલનાડુ ખાતે રોજ તરીકે ઓળખાય છે ભારતના એવા રાષ્ટ્રપતિ જે વૈજ્ઞાનિક અવવાહિત હોય પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ઓળખવામાં આવે છે વિંગ્સ ઓફ ફાયર તેમની આત્મકથા છે જેનું ગુજરાતી અનુવાદ અગનપંક કોણે કર્યું હતું હરીશ તોડકીયાએ ટ્રાન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામીજી યુનાઇટેડ માઇન્ડ્સ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ટર્નિંગ પોઈન્ટ વગેરે એમના જાણીતા પુસ્તક છે પદ્મભૂષણ એમને મળેલું ઓગણીસો એક્યાસીમાં પદ્મ વિભૂષણ ઓગણીસો નેવુંમાં ઓગણીસો સત્તાણુંમાં ભારત રત્ન સન્માનિત કરવામાં આવેલા છે પ્રતિભા દેવીસિંહ પાટિલ પ્રતિભા દેવીસિંહ પાટિલ એકમાત્ર અથવા તો સૌથી પહેલા મહિલા રાષ્ટ્રપતિ સૌથી પહેલા યાદ રાખવા મહિલા રાષ્ટ્રપતિ જન્મ તો કે ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસ નંદગાંવ મહારાષ્ટ્ર ખાતે ભારતના પ્રથમ મહિલા અને એવા પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા કે જેઓ ઉપરાષ્ટ્રપતિને હરાવીને જીત્યા હોય બેરવશી શેખાવત ઉપરાષ્ટ્રપતિની સામે ઉભા રહેલા અને જીતી ગયા રાષ્ટ્રપતિ તરીકે દયાની સૌથી વધુ માફી આપનાર સૌથી વધુ દયાની માફી ફાંસી માફ કરનાર એવું કહેવાય અઢાર જેટલી ફાંસી એમને માફ કરેલી કોણ પ્રતિભા દેવીસિંહ પાટીલ સ્ત્રીનું જીવન સહનશીલતા વધારે હોય રાજસ્થાનના રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા હતા રાજસ્થાનના રાજ્યપાલ બનનાર પ્રથમ મહિલા પ્રતિભા દેવિંહ પાટીલ હતા અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનનાર પણ એ જ હતા પ્રતિભા પ્રતિભાદેવસિંહ પાટિલ પ્રણવ મુખર્જી અગિયારમે ડિસેમ્બર ઓગણીસસો પાંત્રીસ મીરાથી પશ્ચિમ બંગાળ ખાતે જન્મ થયેલો પશ્ચિમ બંગાળના સૌપ્રથમ રાષ્ટ્રપતિ સૌપ્રથમ બંગાળી રાષ્ટ્રપતિ સૌપ્રથમ બંગાળી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રણવ દાખ્યા હતા ભારતના તેરમા રાષ્ટ્રપતિ તેઓ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ બંને સરકારના મંત્રીમંડળમાં સામેલ હતા તેઓએ કેન્દ્ર સરકારના નાણાં મંત્રી અને વિદેશ મંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી એકત્રીસ ઓગસ્ટ બે હજાર વીસ નવી દિલ્હી ખાતે તેમનું અવસાન થયેલું એકત્રીસ ઓગસ્ટ બે કોવિંદ બે હજાર સત્તર થી લઈ અને કાર્યકાળ શરૂ થયો બિહારના જે તે સમયે તેઓ રાજ્યપાલ હતા ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બને છે રામનાથ કોવિંદ કેટલામાં તો કે ભાઈ ભારતના ચૌદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એટલે પ્રશ્ન એવો પૂછાય તો યાદ રાખીશું રામનાથ કોવિંદ કેટલામાં તો કે ચૌદમાં જન્મ પહેલી ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ પરાંખ ઉત્તર પ્રદેશ ખાતે તેમનો જન્મ થયેલો આવી રીતના રાષ્ટ્રપતિ દરેકના એકાદો પ્રશ્નો પરીક્ષામાં પૂછાય એવો હોય કોનો પૂછે ખબર નહીં એટલે આપણે બધા ધ્યાનમાં રાખવા પડે જેથી કરીને પૂછી જાય તો યાદ આવે રાષ્ટ્રપતિ એ કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી શાસન વ્યવસ્થિત ન કરતા હોય તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાડે ગુજરાતમાં આવું પાંચ વખત લાગેલું છે રાષ્ટ્રપતિ શાસન એકોતેર ચોમોતેર છોતેર એસી ને જન્મ

કયા મુખ્યમંત્રીના સમયમાં બે વખત ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું કે બાબુભાઈ પટેલ કયા રાજ્યપાલના સમયમાં બે વખત લાગ્યું કે 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 કયા રાષ્ટ્રપતિના વખતમાં બે વખત ગુજરાતમાં લાગ્યું ફકરુદ્દીન અલી અહેમદ એટલે આ બે બે નું જોડકું છે એટલે ખાસ યાદ રાખવું એકોતેર ચોમોતેર છોતેર એસી છન્નું સૌ પ્રથમ કોના સમયમાં તો કે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં સિમન નારાયણ સામે તો વીવી ગીરી બીજી વખત તો કે ચિમનભાઈ પટેલ સામે કે કે વિશ્વનાથ ફકરુદ્દીન અલી અહેમદ ત્રીજી વખત તો કે ભાઈ બાબુભાઈ પટેલ કે કે વિશ્વનાથ ફકરૂદ્દીન અલી અહેમદ ચોથી વખત બાબુભાઈ પટેલ શારદા મુખર્જી નીલમ સંજીવ રેડી અને પાંચમી વખત સુરેશ ચંદ્ર મહેતા કૃષ્ણપાલ સિંહ સામે હતા શંકર દયાલ શર્મા બીજું તો કે ભાઈ ભારતના ભારત મેળવેલા રાષ્ટ્રપતિ તો પહેલું બીજું ત્રીજું ત્રણેય લાઈન સર આવી જશે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે રાજેન્દ્ર પ્રસાદ છે ઝાકીર હુસેન છે વીવી વી ગીરી છે એપીજે અબ્દુલ કલામ છે આ બધા ભારત મેળ્યા છે

લાંડસીર લુંટી અંશતા રાષ્ટ્રપતિ ભવન નિર્માણ કાર્ય માટે ઈસવીસન 1911 માં શરૂઆત કરવામાં આવી હતી આ ભવનનું મુખ્ય શિલ્પકાર એડમિન લાંડસીર લુંટી અંશતા દિલ્હી ખાતે રાયસીમાં દિલ્હી ખાતે રાયસીમાં ઉપર આવેલું છે રાષ્ટ્રપતિ ભવન હાલ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના બંધારણીય વડાનું નિવાસસ્થાન છે કોનું તો કે ભાઈ રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન દિલ્હીમાં આવેલું રાયસીની પહાડી ઉપર આવેલું છે રાષ્ટ્રપતિ ભવન ને પેલા વાઇસ હાઉસ તરીકે ઓળખવામાં આવતું જે ભારતમાં બ્રિટિશ ગવર્નર જનરલ નું સત્તાવાર નિવાસ સ્થાન હતું પેલા એને શું કહેવામાં આવતું હતું તો કે એને વાઇસરોય હાઉસ તરીકે ઓળખવામાં આવતું જે ભારતમાં બ્રિટિશ ગવર્નર જનરલ એમનું સત્તાવાર નિવાસ સ્થાન હતું ઓગણીસો અગિયારમાં વર્ષ ઓગણીસો અગિયારમાં દિલ્હી દરબારનું આયોજન થયું હતું જેમાં રાજા જ્યોર્જ પંચમ અને રાણી વિક્ટોરિયાએ ભારતની રાજધાની કલકત્તાથી ખસેડી અને દિલ્હી લાવવાનું નક્કી કર્યું. જેથી ભારતના ગવર્નર જનરલને રહેવા માટે એક વિશાળ નિવાસસ્થાનની જરૂરિયાત વર્તાઈ રાષ્ટ્રપતિ ભવનનું કાર્ય શરૂ થયું ઓગણીસો ઓગણત્રીસમાં આ ભવનનું નિર્માણ કાર્ય પૂરું થયું અને હાલના રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા જનાર પ્રથમ વાઇસ હતા લોર્ડ ઇરવિન સૌપ્રથમ કયા રાષ્ટ્રપતિ રહેવાની શરૂઆત કરી હતી તો કે લોર્ડ ઇરવિન ક્યારે તો કે ઓગણીસો ને ઓગણત્રીસમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડન એ ઔષધિ ઉદ્યાન જોવા લાયક છે સૌથી મોટું ગાર્ડન કહેવાય છે ભારતનું રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડન ગજબનું કે ફૂલ તમે જુઓ તો આહાહા બસો બસો જાત ઉપરથી તો ગુલાબો થાય છે એવું કહેવાય છે તો રાષ્ટ્રપતિ ભવન ક્યાં છે તો કે દિલ્હીમાં રાયસીની પહાડી ઉપર આવેલું છે શિમલા ખાતેના રાષ્ટ્રપતિના નિવાસ્થાનને રિટ્રીટ ભવન અને હૈદરાબાદ ખાતેના રાષ્ટ્રપતિ નિવસ્થાનને નિલયમ ભવન પણ કહે છે દિલ્હી ઉપરાંત બીજી જગ્યા ક્યાં છે તો કે ભાઈ એક છે શિમલા ખાતે હિમાચલ પ્રદેશનું શિમલા ત્યાં આગળ એને શું કહેવાય તો કે રિટ્રીટ ભવન અને હૈદરાબાદ ખાતે એને કહેવાય છે નિલયમ ભવન એટલે શું મને ઠંડી મંડી ન લાગે જ્યારે જે ઋતુમાં જ્યાં જવું ત્યાં જઈ શકાય છૂટછાટ છે રાષ્ટ્રપતિના તથ્ય એટલે ફેક્ટની વાત કરીએ તો સેકન્ડ પ્રેફરન્સની ગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવી હોય એવા વિવિગિરી આપણે જોયું અપક્ષ ઉમેદવાર તરીકે ત્યાં ઉઠક્યા હતા સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર વિવીગીરી પ્રથમ રાષ્ટ્રપતિ પદ પર અવસાન પામનાર ઝાકિર હુસૈન સૌથી વધુ વટુકુંભ બહાર પાડનાર ફકરુદ્દીન અલી અહેમદ બે વખત ઉપરાષ્ટ્રપતિ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ પર રહેનાર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને બીજા ડોક્ટર બે વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા હોય એવા આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ એવા બે છે સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડોક્ટર હામિદ અંસારી આ બે વખત બે બે વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા છે હામિદ અંસારી રાષ્ટ્રપતિ બન્યા નથી શું કે ટેસ્ટ તો કે આમાં તો મોજ પડી જવાની છે બિહારના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ પદે સૌથી લાંબા સમય સુધી કાર્ય કરેલ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદે સૌથી સમય સુધી માટે કાર્ય કરેલ રાષ્ટ્રપતિ 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 પછી જે સૌથી ઓછો સમય પદ પર પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શામનાથ કોવિંદ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ છે સ્વાભાવિક બિહારના ગાંધી તરીકે કોને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઉપરાષ્ટ્રપતિ પદે સૌથી લાંબો સમય સુધી કાર્ય કરેલ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ પર રહેનાર ડોક્ટર જાકીર હુસેન રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદના કેટલામાં રાષ્ટ્રપતિ છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો જે પોર્શન છે આપણે પહેલાથી લઈને અત્યાર સુધી વ્યવસ્થિત તૈયાર કર્યો છે આમાંથી કોઈ બી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમે બિલકુલ સરળતાથી બે ઝીઝક જવાબ લખી શકો છો બહુ મજા આવી છે પેપર આવી છે ત્યારે ગલગલિયા છે આ હા શું વાત છે કે બેઠે બેઠા આવ્યા છે આવી રેડી તો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જેટલું બને એટલું વધારે યાદ રાખવાની કોશિશ કરો વધારે વાંચો અને મોઢે લખવાની પ્રેક્ટિસ કરતા જાઓ જેથી પરીક્ષામાં બહુ મજા આવશે અને માર્ક્સ તો ગજબ આવશે રેડી ચલો તો મળીએ આગળ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામંત સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત